મિત્રો નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું નિલેશ પરમાર તમારું આજના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ના 8મા ચેપ્ટર ગતિ વિશે ચર્ચા કરીશું. હવે મિત્રો ગતિ શેષ સૌપ્રથમ આપણે લઈએ તો કે ચેપ્ટર નંબર 8 ગતિ મોશન. હવે ગતિ કોને કહેવાયની વાત કરી તો માન લ્યો કે તમે કોઈ એક રોડની સાઈડમાં ઊભા છો, ત્યાંથી એક સ્કૂલ બસ નીકળે છે, એની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે. તમે બહારથી વિદ્યાર્થીઓનું અવલોકન કરો છો તો તમને બસની સાથે વિદ્યાર્થીઓ પણ ગતિમાં લાગશે, સાથે સાથે તેને જે સ્કૂલ બેગ હોય તે પણ તમને ગતિમાં લાગશે. તેજ પરથી વિદ્યાર્થીઓ બહારની બાજુએ જોશે તો એને આજુબાજુના જે ઝાડવાઓ છે, બિલ્ડિંગો છે, અથવા જે કઈ તમે પોતે દેખતી તમે કેવા લાગશો એને ગતિ. તો ગતિની વ્યાખ્યાથી શરૂઆત કરીએ મિત્રો આપણે, તો ધ્યાન આપજો અહીંયા કે જ્યારે કોઈ એક પદાર્થ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે સ્થાન બદલે, જ્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે સ્થાન બદલે તો ત્યારે તે બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એમ કહેવાય. આ ગતિની મિત્રો વ્યાખ્યા છે, ફરીથી પહેલા મેં તમને કીધું કોઈ એક પદાર્થ, માની લો કે બહાર જે વ્યક્તિ ઉભેલા છે આપણે પોતે, બીજો પદાર્થ બસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ, સાપેક્ષ એટલે બીજાની સાપે એકબીજાની અનુસાર વાત કરવામાં આવી, સમય સાથે બસ જતી હોય ત્યારે તમે અવલોકન કરો, તમને કેવું લાગશે બંનેના સ્થાન અંદર જે વિદ્યાર્થી છે એને શું લાગશે આપણે ગતિમાં, અને આપણે છે તો આપણે શું લાગશે વિદ્યાર્થીઓ કેમાં છે તો ગતિમાં છે તે લાગશે. તો બીજા પદાર્થની સાપેક્ષે શું કરે ગતિ કરે એમ કહેવાય છે. હવે એ ધ્યાન આપજો, રોજબરોજના જીવનમાં વસ્તુઓને આપણે બે અવસ્થા જોઈએ રોજબરોજના જીવનમાં આપણે વસ્તુને બે અવસ્થામાં જોઈએ છીએ. હવે કઈ બે અવસ્થા? તો તેમાં જો પ્રથમ અવસ્થા લખી આપણે સ્થિર અવસ્થા, કે કોઈ એક પથ્થર માની લો કે ડુંગર ઉપર સ્થિર પડેલ છે, તો એ પથ્થરને આપણે સ્થિતિમાન અવસ્થા સ્થિર અવસ્થામાં જોઈએ છીએ. બીજું નહીં ગતિમાન વસ્તુ, કોઈ વાહન આપણી પાસેથી સ્પીડમાં નીકળે છે તો આપણે એને ગતિમાન અવસ્થામાં જોઈએ. કોઈ પણ વસ્તુ હોય ને આપણે બે અવસ્થામાં જોઈ શકીએ, સ્થિર હોય તો સ્થિર ને ગતિમાં હોય તો ગતિમાં. એટલે મેં કીધું રોજબરોજના જીવનમાં વસ્તુઓને આપણે કેવી અવસ્થામાં જોઈએ છીએ મિત્રો, તો કે બે અવસ્થા. કઈ કઈ? એક સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. સ્થિર એટલે સમય સાથે પોતાનું સ્થાન કેવું રાખે, બદલે નહીં, પદાર્થ સમય
साथे स्थान न बदले ये क्यों थी जाए स्थिर ने गति माने ले होता है कि पदार्थ समय साथे उठाए स्थान बदले अबे शब्दों को समझवा दो समझ लो स्थिर है पदार्थ जेते पदार्थ से समय साथे पोता उस स्थान बदलतो नहीं ये स्थिर अवस्था में है અને જે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે એ કેવો આવી જાય ગતિમાન અવસ્થા આગળ આપણે જોઈએ મિત્રો તો કે વ્યવહારમાં વ્યવહારમાં જોવા મળતી વ્યવહારમાં જોવા મળતી ગતિઓ વ્યવહારમાં જોવા મળતી આપણે ગતિઓ હવે વ્યવહારમાં જોવા મળતી જે ગતિઓ છે એ બે રીતે એક તો જોઈ શકાય એવી ગતિ જોઈ શકાય એવી ગતિ આપણે જોઈ રસ્તા પરના વાહનોની ગતિ પક્ષીઓની ગતિ એ બધી આપણે જે દ્રશ્યમાન બનતી હોય કેવી બનતી હોય દ્રશ્યમાન જોઈ શકાય કેમ થાય તો કે દ્રશ્યમાન જે આપણે જોઈ શકતા હોય એવી ગતિ બીજું જોઈ ન શકતા જે આપણે જોઈ ન શકતા હોય તેવી ગતિ તો આપણે ખ્યાલ છે આપણે લઈએ ધ્વનિના તરંગ જે આપણે દ્રશ્યમાન બને નહીં બીજું કઈ પ્રકાશના તરંગ હજી લઈ આગળ અણુ પરમાણુની ગતિ અણુ પરમાણુની ગતિ તો મિત્રો આપણે જોઈ શકતા નથી આમાં જોઈ શકાય એવી ગતિ લઈ તો કે આપણે રસ્તા પરના વાહનની ગતિ આ બધી આપણે જોઈ શકીએ છીએ એટલે આ વ્યવહારમાં આપણે બે 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 રીતે ગતિઓમાં જોઈ એક દ્રશ્યમાં જોઈ શકાય એવી અને બીજી જોઈ ન શકાય તેવી હવે આગળ આવો વ્યવહારમાં વ્યવહારમાં જોવા મળતા ગતિના પ્રકાર વ્યવહારમાં જોવા મળતા ગતિના પ્રકારો લઈ તો એક આવશે સુરેખ ગતિ આવશે સુરેખ ગતિ પેલા આપણે નામ લખી નાખીએ બધાને એટલે ધીમે ધીમે પછી તમે આ ઉદાહરણ આપતા જઈએ સુરેખ ગતિ બીજું આપણે લઈએ આગળ વર્તુળાકાર ગતિ ત્રીજું આપણે લઈએ કંપન ગતિ અને બધા એના ઉદાહરણ આપવાનું છું એને ત્યારે તમે સાથે સાથે ખ્યાલ આપતો જાય ઉદાહરણ સાથે સમજાવતો એ કંપન ગતિ આગળ આપણે લઈએ દોલિત અથવા દોલન ગતિ દોલન ગતિ નિયમિત અને છઠ્ઠો અનિયમિત હવે સુરેખ પદ સુરેખ ગતિ એટલે શું તો કે સીધા માર્ગ પરની ગતિ સીધા માર્ગ પરની ગતિ હોય એનું કહેવાય તો કે સૂર્ય ગતિ એક્ઝામ્પલ તરીકે રેલવેના પાટા હોય એમાં વળાંક ન હોય રેલવેના પાટામાં વળાંક ન હોય તો સ્ટ્રેટ લાઈનમાં પાટા હોય એની પર જે ટ્રેન ગતિ કરે એ કઈ ગતિ ઉદાહરણ થાય સૂર્ય ગતિ કઈ ઉદાહરણ થાય સૂર્ય ગતિ વર્તુળાકાર તો કે એમાં પથ કેવો હોય વર્તુળાકાર પથ કેવો હોય વર્તુળાકાર પથ માન લો
કે પૃથ્વીની આસપાસ પૃથ્વી છે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા પરિક્રમણ કરતા ઉપગ્રહો કંપન ગતિ તો કે કંપન ગતિમાં શું થાય મિત્રો તો કે ધ્રુજારી જે આપણે ધ્રુજારી વાત કરી ધ્રુજારી વાઇબ્રેશન ઈ જે ધ્રુજારી છે ધ્રુજારી ઉત્પન્ન થતીમાં કેવું થાય કંપન એક્ઝામ્પલ તરીકે સીતા સીતામાં ધ્રુજારી આવે જ્યારે આપણે તારને ભ્રમણ કરાવવામાં આવશે કે તાર ઉપર જ્યારે આપણે સ્પર્શ કરીને એને દોલન કરાવ્યું કરાવ્યું ધ્રુજારી ઉત્પન્ન કરી તો ઈ જે ગતિ થાય કંપન ગતિ શું કહેવાય કંપન ગતિ પછી દોલન ગતિ કોને કહેવાય મિત્રો તો કે દોલન ગતિ આપણે ઉદાહરણ આપી હોય તો માન લ્યો કે સંજો હોય આપણે શિવવાનો સંજો એની જે સોય આવે એ જે શું કરે તો કે દોલન ગતિ કરે પછી લોલકના લોલક ની ગતિ એ કેવી ગતિ છે તો કે દોલન ગતિ નિયમિત ગતિ કોને કહેવાય મિત્રો નિયમિત તો નિયમિત ગતિ એટલે હું તો કે માન લ્યો કે કોઈ એક પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કોઈ એક પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યાંથી પાછો પેલી જગ્યાએ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર અને એક જ દિશામાં જો કોઈ પદાર્થ ગતિ કરતો બરોબર સમજો એક પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતો હોય તો તે ગતિને કેવી કહેવાય નિયમિત ગતિ એનથી ઊંધું એક સરખા સમયગાળો કદાચ ન પણ સરખું અંતર કાપે પણ સમયગાળામાં ફેરફાર થતો એક દિશામાં ન રહે દિશામાં બદલાવ થતો તો એને શું કહેવાય અનિયમિત ગતિ કહે છે હજી એક આવશે અનિયંત્રિત ગતિ અનિયંત્રિત ગતિ એટલે શું તો કે પૂરની ગતિ નદીમાં આવતું પૂર એની કોઈ ગતિની મર્યાદા હોય નહીં હજી વાવાઝોડાના હવાની ગતિ એમાં કોઈની દિશા ફિક્સ હોતી નથી તો મિત્રો આ તો આપણે સામાન્ય રીતે ગતિનો ખ્યાલ ફરીથી પહેલા ગતિની વ્યાખ્યા પછી રિવાઇઝ કરે તો ફરી એકવાર જ્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય છે ગતિ ના અલગ અલગ રીતે આપણે જોઈએ તો વસ્તુને બે રીતે આપણે જોઈએ એક સ્થિર અવસ્થામાં ને શું આવશે ગતિમાન અવસ્થામાં સ્થિર અવસ્થા એટલે શું થશે મિત્રો તો કે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલશે નહીં અને ગતિમાન અવસ્થા એટલે શું થશે તો કે પદાર્થ સમય સાથે સ્થાનમાં શું કરશે ફેરફાર કરશે પછી વ્યવહારમાં આપણે જોવા મળતી ગતિમાં તો એક દ્રશ્યમાન અને એક અદ્રશ્ય એટલે કે આપણે જોઈ શકીએ અને જોઈ શકતા નથી રસ્તા ઉપરના વાહનોની ગતિ છે એ આપણે જોઈ શકીએ છીએ તો એ દ્રશ્યમાન ગતિ પણ અણુ પરમાણુની ગતિ પ્રકાશના તરંગની ગતિ ધ્વનિના તરંગની ગતિ તે આપણે જોઈ શકતા નથી તો શું આવશે જોઈ શકતા નથી ગતિ આગળ વ્યવહારમાં આપણે ગતિના પ્રકારો જોઈએ કઈ કઈ રીતે આપણે જોવા મળે તો શું આવશે સૂર્ય ગતિ વર્તુળાકાર ગતિ કંપન ગતિ દોલન ગતિ નિયમિત ગતિ અનિયમિત ગતિ અને મેં કીધું અનિયંત્રિત ગતિ તો આ ગતિ બધાના ઉદાહરણ સાથે તમને કીધું કે સૂર્ય પથ પર એટલે સીધા રસ્તા ઉપરની ગતિ વર્તુળાકાર પથ પરની ગતિ કંપન એટલે ધ્રુજારી એટલે સીતાનું ઉદાહરણ આપ્યું દોલન ગતિ એટલે શું થાય છે તો કે લોલક જે છે તેની ગતિ એક સરખા સમયગાળામાં કોઈ પદાર્થ એક સરખું અંતર એક જ દિશામાં કાપે તો એ નિયમિત ગતિ એક સરખા સમયગાળામાં સમયમાં વધારો વધારો થતો હોય કાયના અંતર અંતર હોય સરખું ખપત પણ સમય વધઘટ થતો હોય દિશા સરખી રહેતી હોય એક જ દિશામાં ગતિ કરે નહીં તેને શું કહેવાય અનિયમિત ગતિ અને નદીના પૂરની ગતિ અને હજી એક ઉદાહરણ વાવાઝોડામાં હવાની ગતિ એ બધા શું આવશે અનિયંત્રિત ગતિ જેવા આપણે જોઈ ગતિનું વર્ણન હવે મિત્રો આપણે ગતિનું વર્ણન કરવાનું છે તો ગતિના વર્ણન માટે એક પોઈન્ટ સંદર્ભ બિંદુ હવે સંદર્ભ બિંદુ એટલે શું એની પહેલા વાત કરી મિત્રો જે ચોક્કસ અને ધ્યાન આપજો જે ચોક્કસ બિંદુ પરથી જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવી શકાય
જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવી શકાય તે બિંદુને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ, રેફરન્સ પોઈન્ટ. શું કહેવામાં આવે છે? રેફરન્સ પોઈન્ટ, સંદર્ભ બિંદુ કહે છે. હવે માની આપણે ઉદાહરણ લઈએ ફરીથી પહેલા કે જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવી શકાય તે બિંદુને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ કહે છે. હવે એક શિક્ષક પ્રશ્ન પૂછે છે શિક્ષક એમ પ્રશ્ન પૂછે કે ગાંધીનગર ગુજરાતમાં ક્યાં આવેલ છે? માને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ શિક્ષક પ્રશ્ન પૂછે કે ગાંધીનગર ગુજરાતમાં ક્યાં આવેલ છે? આવો પ્રશ્ન પૂછે. બે વિદ્યાર્થી તમને મારે સંદર્ભ બિંદુ વિશે માહિતી આપી છે, મેં આ ઉદાહરણ લીધું, આ બધા આપણે ખ્યાલ આવી જશે. તો આપણે શિક્ષક પ્રશ્ન પૂછે વિદ્યાર્થી એક તે આવો જવાબ કે ગાંધીનગર અમદાવાદ થી 30 કિલોમીટર દૂર છે, દૂર આવે છે. ગાંધીનગર અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવે છે. હવે એક વિદ્યાર્થી પ્રશ્ન નો આન્સર આપે છે. હવે બીજો વિદ્યાર્થી તે આજ રીતે પણ અલગ કે ગાંધીનગર વડોદરા 130 કિલોમીટર દૂર. ખાલી ઉદાહરણ છે મિત્રો, એટલે બીજું કોઈ આમાં ધારણા કરવાની નથી. ગાંધીનગર અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવેલ છે અને ગાંધીનગર વડોદરા થી 130 કિલોમીટર દૂર આવેલ છે. તો આ બે વિદ્યાર્થીઓના જવાબ હતા. તો સંદર્ભ બિંદુ એટલે શું? મેં તમને કીધું કે ભાઈ જે ચોક્કસ બિંદુ ઉપરથી વસ્તુનું સ્થાન દર્શાવી શકાય તે બિંદુને શું કહેવામાં આવે? સંદર્ભ. તો આમાં તમે જુઓ તો કોણ થશે સંદર્ભ બિંદુ? અમદાવાદ અને વડોદરા. અને સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખાય. વડોદરા થી અમદાવાદ થી તો ત્યાંથી શરૂઆત થાય ને ઉગમ બિંદુ, એટલે સંદર્ભ બિંદુ શું થાય? તો કે ઉગમ બિંદુ તરીકે પણ ઓળખાય. કોને? તો કે સંદર્ભ બિંદુ. તો આ એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એક શિક્ષકે એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ગાંધીનગર ગુજરાતમાં ક્યાં આવે છે? તો બે વિદ્યાર્થી અલગ અલગ જવાબ આપ્યા કે અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવે છે ગાંધીનગર, વડોદરા થી 130 કિલોમીટર દૂર આવે છે. તો બે માં આપણે જો તો અમદાવાદ થી ને વડોદરા થી ને ગુરુ બિંદુ તરીકે લીધા, તો બીજ શું થાય? એના સંદર્ભ બિંદુ ને શું આવે? ગુરુ બિંદુ તરીકે પણ ઓળખાય છે, પણ લેવામાં આવે છે. હવે મન લો કે પદાર્થનું સ્થાન દર્શાવાય, ધ્યાન આપજો. પદાર્થનું સ્થાન દર્શાવવા, સ્થાન દર્શાવવા, પદાર્થનું સ્થાન દર્શાવવા ત્રણ બાબતની જરૂર છે. પ્રથમ એક તો મેન શું આવશે? તો કે સંદર્ભ બિંદુ. હમણે ફરીથી એક વાર તમને કહી દઉં, સંદર્ભ બિંદુ એટલે શું થાય? તો કે જે ચોક્કસ પોઈન્ટ, જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન નક્કી કરી શકાય તે ચોક્કસ પોઈન્ટને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ. મેં તમને એક ઉદાહરણ આપ્યું, એક શિક્ષક પ્રશ્ન પૂછે છે, શિક્ષક પ્રશ્ન પૂછે છે ગાંધીનગર ગુજરાતમાં ક્યાં આવે છે? તો એના બે જવાબ મળે છે, અલગ અલગ વિદ્યાર્થી બે જવાબ આપે. એક વિદ્યાર્થી
વિદ્યાર્થીઓ કહો કે અમદાવાદ થી 30 કિલોમીટર દૂર અને વડોદરા થી 130 કિલોમીટર. તો જે કીધું આપણે કે ભાઈ આમાં બે માં અમદાવાદ અને વડોદરા નું જે સંદર્ભ પોઈન્ટ છે એટલે સંદર્ભ બિંદુ છે એના આપણે ઉગમ બિંદુ પણ લઈએ. તો પદાર્થ નું સ્થાન દર્શાવવા માટે ત્રણ બાબત. પહેલું, સંદર્ભ બિંદુ જરૂરી છે. સંદર્ભ બિંદુ દર્શાવો એની પર લઈ આપણે ઉતાય તો પદાર્થ નું સ્થાન દર્શાવી શકાય. બીજી બાબત, સંદર્ભ બિંદુ થી પદાર્થ નું અંતર. બીજી બાબત હું સંદર્ભ બિંદુ થી પદાર્થ નું અંતર. અને ત્રીજી બાબત મિત્રો, સંદર્ભ બિંદુ થી પદાર્થ ની દિશા. નો છે સંદર્ભ બિંદુ થી પદાર્થ ની દિશા. તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે જોયું ગતિ, ગતિનો ખ્યાલ મેળવ્યો અને ગતિનું વર્ણન, ગતિને કઈ રીતે દર્શાવવામાં આવે અને વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુનો ઉપયોગ કઈ રીતે થાય. આવતા વિડિયો લેક્ચરમાં આપણે જોશું અંતર અને સ્થાનાંતર.